વડોદરા શહેરના દાંડિયા બજારમાં સિદ્ધિ હોસ્પિટલ ખાતે હોબાળો મચી જવા પામ્યો છે. સિદ્ધિ હોસ્પિટલમાં પેશન્ટને મારી નાખવાના આરોપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે અને રોષે ભરાયેલા પરિવારજનો દ્વારા અને સંબંધીઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ હોસ્પિટલની આ ઘટના છે, જ્યાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવાર અને સંબંધીએ લોકોનો આક્રોશ છે કે ડૉક્ટરને 5-6 લાખ રૂપિયા આપવામાં આવ્યા તેમ છતાં પણ અમારી દીકરીને મારી નાખવામાં આવી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેની સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. આમ વડોદરા શહેરના દાંડિયા બજારમાં સિદ્ધિ હોસ્પિટલ ખાતે પેશન્ટને જે મૃત્યુ થયું છે તેનો જવાબદાર ડૉક્ટર હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પરિવારજનોનો એટલો બધો આક્રોશ વધી ગયો હતો જેને લઈને હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે અને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે ડૉક્ટરે પૈસા લીધા હોવા છતાં પણ દીકરીને બચાવી શક્યા નથી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમે કને જોડે ઉભા રહેતા હતા, કોવિડ વાળા ને પીકલી એ પહેરવી પડે છે, કામ ના પહેરાયું. હા, એને અમારે 5 દિવસ દાખલ કરી, મારી વહુનું મોડું ના જોડે, પણ અમે ઉપર ચડી જતા હતા અને કને આવીને આવી જતી, બધા અમે કને જતા હતા. હા, મારી વહુ માં ગુમાઈ દીધી રૂપિયા આવતા. કોરોના હતો જ નહીં, મેં જાતે જતી હતી. મને એવું કે બા તમે જતા રહો, ઉંમર લાયક છે. અરે ઉંમર લાયક છે પણ મને કોરોના વાળા હોય એને બધું પહેરવું હોય. દવાખાના મેં રહેલી છું, મેં દવાખાના કોટરીમાં રહેલી છું, હારી થઈને આવી હતી, મને એવું કશું જ નહોતું. અને આ મારી વહુને મારી કાઢી, આને બહુ કેસમાં કાઢી કાઢ્યા. મને કોઈ આવી ખબર ના પડી, મેં હાથે કરી મેં કહી ના ઘર આલ દીધી દીકરી. ઓ બાપા રે, મેં કહ્યું હતું નાના નાના મારા છોકરા વખત, મારો છોકરા 10માની પરીક્ષા છે. ઓ બાપા રે, મેં કવડે જ ગઈ છે થોડી વાર. વાત કરું છોકરા સાથે અમે. મારી નણંદ થાય છે, મેં એમની જોડે જ રહેતી, પણ ઉપર વેલા જવા જ નતા દેતા અને કોઈ કીટ બીટ કશું જ નતા પહેરતા. નજીક તો જવા જ નતા દેતા. કાલે સારી તબિયત હતી, કાલે તમને કીટ પહેરાવેલી? કીટ નથી પહેરાવી, પહેરાઈ કીટ ખાલી માસ સાથે બાંધતા હતા. ખરેખર મેં હોય ને તો શાંતિ રહેતી નઈ. ડોક્ટર તમે સાથે જ રહો કે વાંધો નહીં કે છે. તો એક દિવસ તો ત્યાં જગ્યા નથી આઈસીયુ માં કે છે, તો તમે સાથે કોરોના હતો તો તમે એડમિટ કરી જ કેમ, બરાબર? અને પછી એક દિવસ આવે, 5 દિવસ તો બી કોરોના નો કોઈ રિપોર્ટ નહીં, કશું જ નથી. કોઈ પીપીકી અમને બી નહીં પહેરાઈ, કોઈ સર્વન્ટે બી પહેરી નથી, કોઈ ડોક્ટર બી એને અત્યાર સુધી તપાસ ડોક્ટર જ કરે, તો ડોક્ટરે કેમ કીટ નથી પહેરી? તમને કોઈ પેકેજ આપવાની વાત કરી હતી? કોઈ પેકેજ આપ્યું નથી અમને, ડાયરેક્ટ પૈસાની જ માંગણી કરી. કેટલા રૂપિયા માંગ્યા? પહેલા કે 1 લાખ રૂપિયા ડીપી ભરી દો તમે, તો અમે 1 લાખ રૂપિયા ભરી બી દીધા, બરાબર? 40 આલ્યા. પછી કે છે 40,000 રૂપિયા ઇન્જેક્શન ના મારવાના છે, તો 40,000 રૂપિયા તમે ભરી દો. પછી કે છે કે ના, એ ટોટલ 1 લાખ રૂપિયા જ માંગ્યા છે એમણે. ઇન્જેક્શન શેના માટે નતું? કશું જણાવ્યું નથી. અમે પૂછ્યું કે કોરોના નું કે તમને ના ખબર, અમને જયારે જરૂર પડશે તો અમે 40,000 નું ઇન્જેક્શન આપવું પડશે. કે શેની માટે? એવું કઈ કશું જ નહીં કીધું એમને. કે પલ્સ ઓછા થાય છે, તો પલ્સ ઓછા થાય છે વધે, તો આજે પલ્સ ઓછા હોય 35 કહી છે, તો 35 વાળું માણસ જનરલી જીવે જ ના, ડોક્ટર ની લાઈન એવું કહી રહી છે. તમે આજે એક્સપાયર થઈ ગયા એમના કોણ થાવ છો? મેં એના ઘર વાળો છું, મારી વાઇફ છે. શું નામ તમારું? જીતેન્દ્ર સોલંકી. હા બેન, આજે તો સિદ્ધિ હોસ્પિટલ ની અંદર મહિલા નું મૃત્યુ થયું છે અને પરિવાર દ્વારા હોસ્પિટલ ની અંદર તોડફોડ કરવામાં આવી, શું કારણ હતું? આજે રાત્રે આશરે 12:30 ની આસપાસ પોલીસ ને જાણ કરવામાં આવેલી કે સિદ્ધિ હોસ્પિટલ ના ઓક્સિજનની કેટલીક પાઇપ અને કાચની તોડફોડ કરવામાં આવેલ છે અને થોડી ડૉક્ટર સાથે ઝપાઝપી કરી છે.
તાત્કાલિક જ રાવપુરા પોલીસ અને બીજી અન્ય હેલ્પમાં પોલીસની વાન પહોંચી ગયેલી અને પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે. હોસ્પિટલમાં જે તોડફોડ થઈ છે એના કારણે હોસ્પિટલના કોઈ અન્ય દર્દીની હેલ્થ પર કે એમના જાનને જોખમ ના થાય એ પહેલાં મેકશ્યોર કરવામાં આવેલું છે. હાલ એ લોકો પણ સેફ છે અને ઓક્સિજન સપ્લાય એમનો ચાલુ છે. સેકન્ડલી હર્ષિતાબેન સોલંકી છે એ 1 તારીખથી અહીંયા એડમિટ થયાનું એમના સગાવાલા જણાવે છે અને એમના સગાવાલાના કહેવા અનુસાર આ જે પેશન્ટ છે મરણ જનાર એમની પ્રોપર સારવાર ન થઈ હોવાના કારણે એ લોકોને અસંતોષ હતો અને એના કારણે થોડો ઝઘડો થયો અને એમાંથી વાત વધી ગઈ અને આ રીતે તોડફોડની ઘટના બની છે. હોસ્પિટલ દ્વારા જે પણ કંઈ રજૂઆત કરવામાં આવશે એના આધારે કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. સાથે સાથે પેશન્ટના સગાને જે ગ્રીવન્સીસ હોય કે ડૉક્ટરની બેદરકારી અંગે કે એમની કોઈ એવી પ્રક્રિયાના કારણે પેશન્ટનું મૃત્યુ થયું છે એવું જાણવામાં એ લોકો વધારે આગળ પ્રોસેસ કરાવવા માંગતા હોય તો એ અનુસંધાને પણ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જરૂરી નોંધ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ડોક્ટર્સના કહેવા મુજબ તોડફોડના કારણે થોડોક સમય માટે ઓક્સિજનની પાઇપ તૂટી થઈ ગઈ હતી અને હાલ મેકશ્યોર કર્યું છે કે પ્રોપર જોઈન્ટ મારીને એને અત્યારે સપ્લાય એનો ઓકે છે એટલે અત્યારે બીજા પેશન્ટ્સને આના કારણે નુકસાન ના થાય એ જોઈ લેવામાં આવેલું છે. એ પ્રોસેસમાં છે એ આપવા માંગશે એટલે અમે ચોક્કસપણે એમની રજૂઆત જે લેખિત રજૂઆત મળશે એ પ્રમાણે નોંધ કરીને કાયદેસર કાર્યવાહી કરીશું. પેશન્ટના સગાને અત્યારે પૂછપરછ કરી છે એ લોકો થોડી અવઢવમાં છે એટલે જો નક્કી કરીને કહેશે અને એમને એવું લાગશે કે એમાં બેદરકારી છે અને એમને જો કોઈ રજૂઆત કે કાયદેસર કાર્યવાહી કરાવવાની ઈચ્છા હશે તો એ જો રાવપુરા પોલીસ સ્ટેશનમાં વિગત આપશે એની પણ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. એ લોકોની પેશન્ટના જે પરિવારજનો છે એ લોકોની ફરિયાદ એવી છે કે કોવિડ હોસ્પિટલ છે પરંતુ અંદર હોસ્પિટલની અંદર કોઈ પણ એવા કોઈક એ લોકોના કર્મચારી પ્રિકોશન નથી રાખતા. શું કહેવું આ બાબતે પણ વધારે વિગતો મેળવવામાં આવશે. હાલમાં જે ઓન હેન્ડ માહિતી છે એ જોતા એ લોકોના કહેવા મુજબ 1 તારીખે એમને સાદા વોર્ડમાં રાખી અને ત્યારબાદ એમને શિફ્ટ કર્યા હતા આઈસીયુમાં. એ પેશન્ટ કોવિડ પોઝિટિવ છે કે નેગેટિવ એ બાબતે પરિવારને જાણ કરવામાં નહોતી આવી. આમ છતાં એના સારવારના તમામ કાગળોનો અભ્યાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલમાં પ્રિકોશન લેવામાં આવે છે કે નહીં એ કેવા પ્રિકોશન હોવો જોઈએ એ દેટ ઇઝ ધ લુકઆઉટ ઓફ અ મેડિકલ પર્સન, ઇટ ઇઝ નોટ અ લુકઆઉટ ઓફ પોલીસ ઓફિસર. જરૂરી કાર્યવાહી કર્યા પછી જો જરૂર જણાશે તો આમાં પેનલ ડોક્ટર્સના પણ પ્રોવિઝન્સ છે કે પેનલ ડોક્ટર્સથી કે એક્સપર્ટથી એ રિવ્યૂ કરવામાં આવે કે એમને ત્યાં પ્રોપર સગવડ છે કે ક્યાં. એટલે એ લોકો નક્કી કરીને અમને કહેશે કે આ હોસ્પિટલમાં પ્રોપર સગવડ છે કે કેમ. એ લેમેન ના કહી શકે, ઇવન હું કે કોઈ કોઈ પેશન્ટના સગા કે કોઈ પણ વ્યક્તિ એવું ના કહી શકે જેણે મેડિકલ પ્રેક્ટિસ કરી નથી એ ના કહી શકે કે આ મેડિકલ સારવાર નિયમ મુજબની છે કે કેમ. લેટ ધેમ ડિસાઈડ. મેડમ જે હોસ્પિટલ કોવિડ છે અને જે રીતે પીએમની વાત થઈ રહી છે શક્ય છે પહેલા તો એમનો કોરોના રિપોર્ટ જનરલી કોઈ પણ વ્યક્તિ હાલમાં આપણે જે રીતની ગાઈડલાઇન્સ છે કે કોઈ પણ વ્યક્તિ બ્રોડ ડેડ લાવવામાં આવે હવે એનું મરણનું કારણ જાણવાનું બાકી હોય તો ડોક્ટર્સ જ પ્રિફર કરે છે કે એની ડેડ બોડીનું આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે. જરૂરી તમામ કાર્યવાહી થઈ ગયા પછી જે વિગતો મળે અને એના આધારે જો એ કોવિડ નેગેટિવ હોય તો એનું પીએમ કરવામાં આવે. કારણ કે એને એવું બની શકે કે એ કોવિડના કારણે નથી એક્સપાયર થયું તો બીજું કોઈ કારણ અને શ્વાસની તકલીફ હોય કે દર વખતે કોવિડ હોય એવું ડોક્ટર્સ પણ નથી કહેતા તો બીજું કોઈ કારણ હોય તો ઇન ધેટ કેસ પીએમ કરવામાં આવે. જો કોવિડ પોઝિટિવ છે તો એની પ્રાથમિક જેને કહેવાય કે પીએમ કરવાને બદલે એના બોડીની પ્રાથમિક ઓબ્ઝર્વેશન કરીને એક નિદાન નક્કી કરવામાં આવે કે આ વ્યક્તિ આટલા ફૂટનું છે આટલે એની એની બોડીની આટલી આટલી એની વિગતો છે અને એનો કોવિડ પોઝિટિવનો રિપોર્ટ છે જેથી એની પીએમની જે પ્રોસેસ છે બોડી ઓપન કરવાની એ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવતી નથી પણ બેઝિક પ્રાથમિક એની ઓબ્ઝર્વેશન લેવામાં આવે છે નોંધવામાં આવે છે. તો ઇફ શી ઇઝ કોવિડ પોઝિટિવ
તો પીએમ માટેની જે પ્રાથમિક પ્રોસિજર છે એટલી જ કરવામાં આવશે. ઇફ બોડીનું જે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે ધેન દે વિલ ઓપન ધ બોડી એન્ડ ચેક ફોર એની અધર રીઝન ફોર ધ ડેથ. ઠીક છે, તો આ બધું કામ ડિસાઇડ કરશે મેડિકલ ઓફિસર. બેસિકલી પોલીસનો અત્યારે રોલ છે કે અહીંયા લો એન્ડ ઓર્ડર શાંતિપૂર્વક જળવાઈ રહે, અને આપ જુઓ છો કે લો એન્ડ ઓર્ડર શાંતિપૂર્વક જળવાયેલા છે. સતતની ટીમ